નું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ટેન્ટ સિટીમાં તેઓ રોકાણ કરશે. તો સાથે જ આજના કાર્યક્રમ આપને ફરી એકવાર જણાવી દઈએ, બે દિવસીય પીએમ મોદી કે જેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવાસ આને ગણવામાં આવી રહ્યો છે. કારણ કે વિધાનસભાના પાંચ રાજ્યોની જે ચૂંટણી પત્યા બાદ આ પહેલી ગુજરાતની મુલાકાત છે. બીજી કોન્ફરન્સમાં તેઓ ઉપસ્થિત રહેશે, ત્યારબાદ ટેન્ટ સિટીમાં તેઓ રોકાણ કરશે અને સાંજે 4 વાગે તેઓ ગાંધીનગર ખાતે રવાના થશે. ગાંધીનગરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા માનુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. માનુ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? પીએમ મોદી હેલિકોપ્ટર મારફતે કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા છે. દીક્ષિતા, ગુજરાતમાં ત્રીજી અને દેશની આ 53મી ડીજી કોન્ફરન્સ છે, કેવડિયા ખાતે યોજાય છે. ગઈકાલથી શરૂ થયેલી આ ડીજી કોન્ફરન્સમાં ભાગ લેવા માટે વડાપ્રધાનનો કાફલો છે અત્યારે કેવડિયા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો છે. એરપોર્ટ ઉપર અત્યારે પ્રધાનમંત્રીનું આગમન, જે હેલિપેડ બનાવવામાં આવ્યું છે ત્યાં આગમન થઈ ગયું છે. એમના 3 હેલિકોપ્ટરનો કાફલો છે અત્યારે કેવડિયા ખાતે આવેલું આ જે હેલિપેડ છે એના ઉપર ઉતરી ગયું છે. અત્યારે હાલ અહીંથી સીધા જ વડાપ્રધાનનો કાફલો છે એ ટેન્ટ સિટી છે ત્યાં જવાનો છે. ટેન્ટ સિટી ખાતે દેશના તમામ જે ડીજી છે એ અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને એમની જે મીટિંગ લેવાના છે. આ ખાસ કરીને ડીજી કોન્ફરન્સ છે એની અંદર તમામ સુરક્ષા દળો જે રાષ્ટ્રીય સુરક્ષાને લઈ અને કામ કરી રહ્યા છે, દેશની સુરક્ષા એજન્સીઓ છે એના ડીજી પણ છે અને તમામ સ્ટેટના ડીજી છે એ પણ ભાગ લઈ રહ્યા છે. બે દિવસની આ કોન્ફરન્સની અંદર દેશની સુરક્ષાને લઈ અને વિસ્તારથી ચર્ચા થશે, એનું પ્રેઝન્ટેશન થશે. આ ઉપરાંત એકબીજાના વિચારોની આપ લે થશે સુરક્ષાને લઈ અને કેવા પગલાં લેવા, આ તમામ બાબતોને લઈને અત્યારે અહીંયા મંથન કરવામાં આવશે આ કોન્ફરન્સની અંદર. ખાસ કરીને ગુજરાતમાં આ ત્રીજી કોન્ફરન્સ યોજાઈ રહી છે. બે કોન્ફરન્સ એ કચ્છના રણમાં યોજાઈ હતી અને અત્યારે એ આ રહી કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ કોન્ફરન્સ એ યોજાવાની છે. ટેન્ટ સિટીની અંદર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે. ખાસ કરીને વડાપ્રધાન આ તમામ બાબતોમાં ખાસ કરીને ખૂબ જ રસ લેતા હોય છે અને દેશની સુરક્ષાને લઈને, દેશની આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા તમામ બાબતોની અહીંયા ચર્ચા થશે. દેશની વાત કરીએ તો વિવિધ જે આંદોલનો થયા એની સામે કેવી રીતે સુરક્ષા વ્યવસ્થા જાળવી, આતંકવાદ હોય, નક્સલવાદ હોય, આ તમામ મુદ્દાઓ ઉપર વિગતવાર ચર્ચા થાય છે. આપ અત્યારે જોઈ રહ્યા છો કે વડાપ્રધાનનો કાફલો છે અહીંયા આવી પહોંચ્યો છે, એમનો સામાન છે ઉતારવામાં આવી રહ્યો છે, અધિકારીઓ ગોઠવાઈ રહ્યા છે. આ ડીજી કોન્ફરન્સની અંદર સુરક્ષા સલાહકાર છે અજીત ડોભાલ, એ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. તમામ મુદ્દે ચર્ચા થશે. અત્યારે હાલ વડાપ્રધાનનો કાફલો અહીંયા ઉતરાણ થઈ ચૂક્યું છે, જે હેલિપેડ બનાવવામાં આવ્યું છે ત્યાં અહીંથી સીધો કાફલો છે જવાનો છે. જે ટેન્ટ સિટી બનાવવામાં આવ્યું છે, ટેન્ટ સિટી ખાતે ડીજી કોન્ફરન્સ છે એમાં જવાના છે. ગૃહમંત્રી પણ અહીંયા છે કેન્દ્રના, અને આ બે દિવસની કોન્ફરન્સની અંદર દેશની સુરક્ષાને લઈને મંથન કરવામાં આવશે. આ આ મંથનને લઈ અને દેશની સુરક્ષા બાબતે ચર્ચા કરવામાં આવશે. અત્યારે હાલ આ તમામ કાફલો અહીંયા છે, અહીંથી રવાના થશે અને ટેન્ટ સિટી ખાતે વડાપ્રધાન થોડી વારમાં જવા માટે રવાના થશે. દીક્ષિતા, માનુ, દેશની સુરક્ષાને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ મનોમંથન અને સલામતીને લઈને અહીંયા ચર્ચા કરવામાં આવશે. હાલ સુરક્ષા વ્યવસ્થા કેવી ગોઠવવામાં આવી છે? પીએમ મોદી ત્યાં પહોંચ્યા છે ત્યારે દીક્ષિતા, વડાપ્રધાનના આગમનના પગલે અને આ જે ડીજી કોન્ફરન્સ રાખવામાં આવી છે એના અનુસંધાને સમગ્ર કેવડિયાની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. રાજની અને જે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ છે અહીંયા આવી ગઈ છે. અત્યારે હાલ પણ હું ફરીવાર દર્શાવું કે જે રીતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, એનએસજી અને એસપીજીના જવાનો છે અહીંયા જોડાઈ ગયા છે. આપ જોઈ રહ્યા છો વડાપ્રધાનનો કાફલો છે, ધીમે ધીમે અહીંથી રવાના થયો છે. આપ આ દ્રશ્યો નિહાળી રહ્યા છો. પ્રથમ કાર છે એ વડાપ્રધાનની આવી રહી છે. અહીંથી વડાપ્રધાન
હવે ટેન્ટ સિટી ખાતે જવા રવાના થઈ રહ્યા છે. આ કારની અંદર સવાર છે પ્રથમ વડાપ્રધાન બિરાજમાન છે અને એમની સાથે આ તમામ કાફલો છે અહીંથી જવા માટે નીકળી રહ્યો છે. વડાપ્રધાન ખાસ કરીને આ ડીજી કોન્ફરન્સની અંદર ભાગ લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો અત્યારે વડાપ્રધાનનો કાફલો છે અહીંથી રવાના થયો છે. જે તમામ ગાડીઓ છે અહીંથી રવાના થઈ છે. વડાપ્રધાન પણ આ ગાડીની અંદર બિરાજમાન છે. અહીંથી આ કાફલો છે એ ટેન્ટ સિટીમાં જશે, ત્યાં ડીજી કોન્ફરન્સ છે એની અંદર ભાગ લેશે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ વેલી નું જે ફ્લાવર વેલી છે એની અંદર એનું એક્સપાન્સ કરવામાં આવ્યું છે અને એને લઈ અને પણ ત્યાં વડાપ્રધાન અત્યારે ત્યાં જશે, એનું ઓપનિંગ કરવાના છે અને ત્યારબાદ છે ડીજી કોન્ફરન્સમાં ભાગ લેશે. આ કાફલો છે અત્યારે જઈ રહ્યો છે ટેન્ટ સિટી ખાતે, કાફલો છે જવાનો છે. અને ખાસ કરીને અત્યારે હાલ વડાપ્રધાન અને તેમના સુરક્ષા જવાનો અહીંથી હેલિપેડ ઉપરથી ટેન્ટ સિટી ખાતે જવા માટે રવાના થયા છે. આજનો જે આખો કાર્યક્રમ છે એની અંદર આતંકવાદ હોય, નક્સલવાદ હોય કે દેશની આંતરિક સુરક્ષા હોય, આ તમામ બાબતોને લઈ અને ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન ખુદ આની અંદર રસ લેતા હોય છે, ખૂબ એમનું જે મંથન કરતા હોય છે. અહીંથી કાફલો અત્યારે જવા માટે રવાના થયો છે અને આખા દિવસ દરમિયાન વડાપ્રધાન આજે ડીજી કોન્ફરન્સ એની અંદર ભાગ લેશે. દીક્ષિતા, બિલકુલ આભાર માનું સમગ્ર વિગત બદલ. તો ડીજી કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે પીએમ મોદી કેવડિયા કોલોની ખાતે પહોંચી ચૂક્યા છે. તેમની સાથે સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગૃહરાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. ડીજી કોન્ફરન્સમાં અનેક મુદ્દાઓ અને દેશની સુરક્ષાને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવે છે, એકબીજાના વિચારોની આપ લે કરવામાં આવે છે અને આમાં ખાસ પીએમ મોદી ઉપસ્થિત રહ્યા છે. ત્યારબાદ તેઓ આ સમગ્ર ડીજી કોન્ફરન્સ પતાવી અને એક વેલી છે તેમનું ઉદઘાટન પણ તેમના હસ્તે કરવામાં આવશે. ટેન્ટ સિટીમાં તેઓ રોકાણ કરશે અને ત્યારબાદ 4 વાગે તેઓ ગાંધીનગર ખાતે પહોંચશે. થેન્ક યુ.